नमस्कार वडोदरा न्यूज नेटवर्क में आपनो स्वागत छे। ने आजना मुख्य समाचार पर बात करिए तो वडोदरा ना धारासभ्य अने अधिकारियों ने राज्यना मुख्य प्रधान विजयभाई रूपाणीए गांधीनगर बोलावी लीधा छे। अनेक वक्त एवी फरियादो आवती हती के धारासभ्योनु अधिकारीओ सांभळता नथी, तेमना जे सूचनो होय छे तेमनी पर काम नथी थतुं, अने तेवी फरियादो जे राज्यना मुख्य प्रधान सुधी पहोंचती हती तेने लईने आजे मोटो निर्णय लेवामां आव्यो छे। अधिकारीओ सहित तमाम धारासभ्योने राज्यना मुख्य प्रधाने आजे बैठक करवा गांधीनगर तेमना निवास स्थाने बोलाव्या छे। आजे 6:30 वागे मुख्य प्रधानना घरे आ बैठक थवानी छे, जेमा धारासभ्योनी साथे साथे अधिकारीओने पण बोलावी लीधा छे। वडोदराना कलेक्टर, वडोदराना पोलीस कमिश्नर, DDO सहितना अधिकारीओने आजे राज्यना मुख्यमंत्री विजयभाई रूपाणीना निवास स्थाने बैठक माटे बोलावी लेवामां आव्या छे। धारासभ्योनी अनेक वखत एवी फरियादो हती के अधिकारीओ तेमनुं सांभळता नथी, अधिकारीओने कोई पण काम ज्यारे कहेवामां आवे छे तो तेओ तेमना सूचनोनुं पालन नथी करता, अने तेनाथी धारासभ्योमां खूब ज नाराजगी जोवा मळी रही छे। आजे धारासभ्यनी साथे साथे वडोदराना सांसद રંજનબેન ભટ્ટને પણ ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે, ચર્ચા માટે ત્યાં બેઠક છે અને આજે આજ મુદ્દા પર ચર્ચા થવા જઈ રહી છે। આજના આ સૌથી મોટા સમાચાર છે કે વડોદરાના તમામ ધારાસભ્યોને બેઠક કરવા માટે મુખ્ય પ્રધાને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા છે। ઘણા સમયથી આ ફરિયાદો સામે આવતી હતી કે ધારાસભ્યોનું કોઈ સાંભળતું નથી, કોઈ પણ અધિકારી તેમની વાત નથી માનતું, અને આ વાત ધારાસભ્યો ખુલીને બહાર બોલતા હતા। આજે આજ જે સમસ્યા છે તેનું નિરાકરણ માટે એક મહત્વની બેઠક રાખવામાં આવી છે। ભૂતકાળમાં પણ જે યોગેશ પટેલ જે હાલ રાજ્ય મંત્રી પણ છે, મધુભાઈ શ્રીવાસ્તવ, કેતન ઇનામદારે સર્કિટ હાઉસમાં એક બેઠક કરી હતી અને આજ ફરિયાદ કરી હતી કે અધિકારી તેમનું સાંભળતા નથી। વચ્ચે યોગેશભાઈએ મ્યુનિસિપલ કમિશનર પર પણ સવાલ ઊભા કર્યા હતા અને તે સમયે વિનોદ રાવ હતા ત્યારે પણ ખૂબ જ વિવાદ સર્જાયો હતો, અને હવે થોડા દિવસ પહેલા જ કેતન ઇનામદાર જે સાવલીના ધારાસભ્ય છે તેમને પણ તેમની જે રજૂઆતો છે, જેમની જે તેમના મતદારોની જે વાત છે તે સાંભળવામાં નથી આવતી તેવી પણ ફરિયાદ કરી હતી, અને તેવી જ વાતો અનેક વખત પ્રકાશમાં આવે છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ચૂંટાયેલા ધારાસભ્યો છે તેમનું અધિકારીઓ સાંભળતા નથી, અને આજ ફરિયાદ જ્યારે મુખ્ય પ્રધાન સુધી પહોંચી છે ત્યારે મુખ્ય પ્રધાને આજે પોતાના નિવાસ સ્થાને એક બેઠક બોલાવી છે અને આ બેઠકમાં અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે। માહિતી મળતા પ્રમાણે કલેક્ટર, પોલીસ કમિશનર અને DDOને પણ બોલાવવામાં આવ્યા છે, અને આજે 6:30 વાગે મુખ્ય પ્રધાનના જે નિવાસ સ્થાન છે ત્યાં બેઠક થવાની છે, અને ત્યાં બંને પક્ષના લોકોને સાંભળવામાં આવશે। ધારાસભ્ય, સાંસદ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમની પણ વાત સાંભળવામાં આવશે, અને અધિકારીઓ પર જે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે કે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત નથી સાંભળતા તો તેનું શું કારણ છે તેનું પણ નિવારણ લાવવામાં આવશે।